સ્પેશિયલ અમારી આ ફૂડ સિરીઝમાં આજે હું ગોત્રી માં આવી છું. ગોત્રી વિસ્તારમાં ફિરંગી ફ્રેન્કી કરીને આ એક નવતર પ્રયોગ ફ્રેન્કીમાં કરવામાં આવ્યો છે. અને નોટ ઓનલી ફ્રેન્કી, અહીંયા મોમોસ પણ મળે છે, પફ્સ પણ મળે છે, અને બંબઈયા વડાપાઉં તમને ખબર હોય તો એને પાઉંને કાપીને એમાં વડું ખાલી નાખી દે એ ટાઈપનો એક વડાપાઉં હોય છે, દેટ ઇઝ બંબઈયા વડાપાઉં. આ આપ જોશો કે કોણ સા વડાપાઉં હોય ભૈયા, ચીઝ વડાપાઉં. ઓકે, તો ચીઝ વડાપાઉં તો સબ જગ્હા મિલતા હૈ, બંબઈયા વડાપાઉં નોર્મલ હૈ આપકે યહાં પે બિલકુલ સેમ ટેસ્ટ કા? યસ સેમ ટેસ્ટ કા મિલતા હૈ, તો વો ભી બતાના હમારે વ્યૂઅર્સ કો. તો યે કબ સે સ્ટાર્ટ કિયા હૈ આપને? યે મુજે 8 યર હો ગયે યહાં પે, 8 સાલ હો ગયે યહાં પે. 8 યર્સ હો ગયે. ઓકે, કોન સે ટાઈપ કે અલગ અલગ ફ્રેન્કીઝ હૈ મેરે પાસ? યહાં પે વેજ ફ્રેન્કી હૈ, વેજ મેયોનીઝ ફ્રેન્કી હૈ, વેજ ચીઝ ફ્રેન્કી હૈ, વેજ સ્પેશિયલ ફ્રેન્કી હૈ, ઓર પનીર તંદૂરી ફ્રેન્કી હૈ. ઓકે, યે જો એગ ફ્રેન્કી હૈ ઉસ મે ભી વેરાઇટીઝ હૈ. એગ કે અંદર ભી સબ ચીઝ વાલી હૈ, મેયોનીઝ વાલી, એગ બોઇલ ફ્રેન્કી હૈ, ઓર એગ સ્પેશિયલ ફ્રેન્કી હૈ, અલગ અલગ ફ્રેન્કી હૈ એગ મે. તો યે ફ્રેન્કી, આ ફ્રેન્કી જો આ કેમેરામેન ને કહી સહી આ જઈ જલ્દી આ બતાવ જો. હવે આપણે નોર્મલી જોતા હોઈએ છીએ બીજી જગ્યાએ જે ફ્રેન્કી ખાતા હોઈએ છીએ ત્યાં રેડીમેડ આઈ થિંક રોટી આવે. આપણે ફ્રેશ રોટી અહીંયા આગળ યુઝ કરીએ છીએ, આપણે રેડીમેડ ફ્રોઝન રોટી યુઝ કરતા નથી કરતા. દેટ ઇઝ એકચ્યુઅલી વેરી ગુડ થિંગ. અને આ કયા લોટમાંથી બને? આ મેંદો અને ઘઉં મિક્સ આવે. મિક્સ? યસ, મિક્સ આવે. તો નોર્મલી મેદાની જ માત્ર ફ્રેન્કી મળતી હોય છે? મિક્સ રાખી દે, એના રોટી સોફ્ટ ને વ્યવસ્થિત હોય છે, એટલા માટે મિક્સ કરી છે આપણે. ઓકે, તો આ હમણાં ફ્રેન્કી તાજી તાજી બની રહી છે, હું આપને બતાવું થઈ ગઈ એટલે અમને અમારા વ્યુઅર્સને એક વખત બતાવી બનાવીને બતાવજો. તો અહીંયા એગ ફ્રેન્કી મળે છે, પફ માં અહીંયા જ બનાવો છો? ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પફ હોય છે. પફ અમે રેડીમેડ બહારથી મંગાવીએ છીએ પણ એને અલગ અલગ ટાઈપના બનાવીએ, જેમ કે મસાલા પફ છે, ચીઝ પફ છે, મેયોનીઝ પફ છે, એને ખોલીને પછી અંદર બધું સ્ટફિંગ એડ કરીને અમે અલગથી પફ બનાવીએ છીએ. ઓકે, તો ફ્રેન્કી કયા ટાઈપની બનાવવામાં આવે છે હમણાં આપણે જોઈએ. અહીંયા એક સ્પેશિયાલિટી એ છે કે મેં બીજી બધી જગ્યાએ જોઈએ લોકો રેડીમેડ જે ફ્રોઝન હોય છે એની રોટી કાઢીને એને બનાવે છે, પણ અહીંયા વડોદરામાં ગોત્રી વિસ્તારમાં બિલકુલ અહીંયા જ્યારે તમે આવશો ત્યારે ફિરંગી ફ્રેન્કી કરીને છે. ફિરંગી નામ કેમ રાખ્યું? ફિરંગી નામ એટલા માટે રાખ્યું કે ફિરંગી એક ઇંગ્લિશ વર્ડ છે અને દરેક લોકો દરેક કન્ટ્રીની અંદર ફાસ્ટફૂડ લોકો વધારે પ્રિફર કરતા હોય છે, એટલે દરેક કન્ટ્રીમાં હું પોતે ઓલરેડી લંડનમાં રહીને આવેલો છું અને મેં ત્યાં જોયું છે કે દરેક લોકો ફાસ્ટફૂડ પર જ બધા વધારે પ્રિફર કરતા હોય છે, એટલા માટે મેં આનું નામ ફિરંગી રાખ્યું છે. ઓકે, વેરી ગુડ. તો લોકોને કઈ ફ્રેન્કી સૌથી વધારે ભાવે છે? લોકોને આજકાલ તો મોસ્ટ ઓફ બધાને ચીઝ મેયોનીઝ વધારે પસંદ છે. ફ્રેન્કી છે એની અંદર ચીઝ પણ આવી જાય, મેયોનીઝ પણ આવી જાય છે, એટલે લોકોને એ વધારે મજા આવે છે ખાવાની આગળ. ઓકે, તો આ ફ્રેન્કીની રોટલી અહીંયા તૈયાર થઈ રહી છે અને લાઈવ હું આપને બતાવી રહી છું કે કેવી રીતે ફ્રેન્કીની રોટલી અહીંયા છે બનાવવામાં આવે છે. આ થઈ ગઈ છે ફ્રેન્કીની રોટલી, હવે ફ્રેન્કી તૈયાર કરવામાં આવશે. આપણે અહીંયા આવીએ. એમનો કિચન બી બહુ ક્લીન છે, ઇટ્સ વેરી ક્લીન કિચન. હું તો જો કે સરપ્રાઇઝિંગ અચાનક જ અહીંયા આવી છું. આ કઈ ફ્રેન્કી છે? આ વેજ ચીઝ ફ્રેન્કી બની રહી છે અને એકચ્યુઅલી આમાં શું છે કે આ જે અંદરની આલુ પેટી છે હું મારી પોતાની રેસીપી છે એ હું જાતે જ બનાવડાવું છું અને જે અંદર જે શેઝવાન ચટણી બી લાગી છે એ બી હું રેડીમેડ નથી લાગતો, એ મારે જાતા પોતાની જ રેસીપી છે અને મારે હું પોતે જ બનાવું છું એ ચટણી. તો આ છે વેજ ચીઝ ફ્રેન્કી. યસ, વેજ ચીઝ ફ્રેન્કી. કે નોર્મલી ફ્રેન્કીમાં મેં આવી રીતે કટલેટ્સ જોયા નથી. હા, આલુ પેટી આપણે જાતે જ બનાવીએ છીએ, રેડીમેડ નથી લાવતા અને જે શેઝવાન ચટણી લાગી છે એ પણ આપણે જાતે જ બનાવીએ છીએ. ઓકે, આટલી બધી ચીઝ પ્લસ મસ્ત જે બર્ગરમાં હોય છે એ પ્રકારની પેટીસ છે. ઓકે, તો આ તૈયાર થઈ રહી છે વેજ ચીઝ ફ્રેન્કી. જો તમારે વધારે સ્પાઇસી ખાવી હોય યુ કેન ડુ ઇટ મોર સ્પાઇસી, કેમ કે શેઝવાન ચટણી પણ પોતે જ બનાવેલી છે હે ને. ઓકે, તો આ બહુ જ હેલ્ધી. શું પ્રાઇસ રાખી છે આની તમે? આ 60 રૂપીઝ છે મેડમ, માર્કેટ કરતાં બહુ ઓછી પ્રાઇસમાં આપણે સેલ કરીએ છીએ પણ કસ્ટમરને આપણે સારી ક્વોલિટી સારું ટેસ્ટ આપીએ છીએ, એટલા માટે 8 વર્ષથી હું આગળ ચલાવી રહ્યો છું ફ્રેન્કીની શોપ. ઓકે, તો આ તૈયાર થઈ ગઈ છે ચીઝ, વેજ ચીઝ ફ્રેન્કી. કે અને એને એકદમ ક્લીન હાઇજેનિક કન્ડિશનમાં આપણે જોઈ શકીએ છીએ, જરાય ગંદુ નથી. અને આ કસ્ટમરને પણ મળી ગઈ છે વેજ ચીઝ ફ્રેન્કી. તો આવી રીતે આ પેટીસ કે જે આ લોકો પોતે જ બનાવે છે આ બી તૈયાર નથી, રોટલી પણ બહારની નથી અને સાથે જ ચટણી પણ બહારની નથી. તો અને આ પફ છે. ઓકે, તો ગરમ ગરમ પફ, ગરમા ગરમ ફ્રેન્કી અને ગરમા ગરમ વડાપાઉં ખાવા માટે તમારે ફિરંગી ફ્રેન્કીમાં આવવું પડે. મોમોસ પણ રાખો છો? મોમોસ સાંજે 5 વાગ્યા પછી મોમોસ પણ, એ બી ફ્રેશ નો ફ્રોઝન.
મોમોસ પણ એકદમ ફ્રેશ આપણે બનાવીએ છીએ. એટલે એને તળીને બનાવો છો કે સ્ટીમ? ઘણી બધી વેરાયટીઝ છે એની અંદર, સ્ટીમમાં છે, ફ્રાયમાં છે, પછી એની અંદર ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી કુરકુરે મોમોસ છે. કુરકુરે મોમોસ શું હોય? કુરકુરે મોમોસ જેમ કે આપણે કેએફસીમાં ક્રિસ્પી ચિકન હોય એ ટાઈપનું કુરકુરે મોમોસ અમે બનાવીએ છીએ, ક્રિસ્પી મોમોસ. તો એના માટે તો સાંજે ફરીથી મારે આવવું પડશે એમના કુરકુરે મોમોસ જોવા માટે અને ટેસ્ટ કરવા માટે. તો ધીસ ઇઝ વોટ ધ ફિરંગી ફ્રેન્કીઝ, કે બધા જ પ્રકારનો તમને ફિરંગી જમવાનું અહીંયા મળી જાય અને ઇટ ઇઝ અગેન ઇન અ વેરી રિઝનેબલ પ્રાઇઝ. ફિરંગી ફ્રેન્કીનું આ છે બોર્ડ જેમાં લંડન, પેરિસ, એવરીથિંગ ઇઝ, બધી કન્ટ્રી, યુકે અને યુરોપ આખું અને યુએસ બધું, દુબઈ બી છે, બધું બતાવી દીધું છે. કેવી લાગે છે આ ફ્રેન્કી? સરસ લાગે. સરસ લાગે. ડેલી આવો છો કે ફર્સ્ટ ટાઈમ? ના, અમે અમદાવાદથી આવ્યા છીએ. અચ્છા, અહીંયા બહુ નામ સાંભળ્યું છે એટલે સ્પેશિયલ અહીંયા ખાવા આવ્યા છીએ. ઓકે, તમે ફર્સ્ટ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ. એટલે બહુ જ નામ સાંભળ્યું હતું ફિરંગી ફ્રેન્કીનું અને ફાઇનલી દે કેમ હિયર ટુ ટેસ્ટ ફિરંગી ફ્રેન્કી. આપને પણ ટેસ્ટ કર્યું હોય તો વડોદરામાં ગોત્રી વિસ્તારમાં અહીંયા જ ગોત્રી ગેસ કોમ્પ્લેક્સ મેઇન ચોકડી પાસે તમે અહીંયા આવી શકો છો અને ફિરંગી ફ્રેન્કીની અલગ અલગ ડિશ વરાયટીઝ અને અલગ અલગ ખાનપાન તમે ટેસ્ટ કરી શકો છો. બાય બાય. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.